મહા વાવાઝોડું વેરાવળથી 680 કિલોમીટર દૂર દીવ અને પોરબંદરની વચ્ચે સિવિયર સાયક્લોન રૂપે થશે પસાર. 6 અને 7 નવેમ્બરે સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. તો અરબી સમુદ્રમાં સર્જાયેલું મહા વાવાઝોડું આજે દિશા બદલીને ગુજરાત તરફ ફંટાશે, તો દીવ અને દ્વારકા વચ્ચે ટકરાશે વાવાઝોડું. 100 થી 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની હવામાન વિભાગની આગાહી. તો વાવાઝોડાની અસરથી રાજ્યભરમાં વરસાદની આગાહી. સૌરાષ્ટ્રમાં મંગળવાર, બુધવાર અને ગુરૂવારે વાવાઝોડાની અસર જોવાશે. બુધવારે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, જ્યારે કે 7 તારીખે ગુરૂવારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા. અમરેલીથી પોરબંદર સુધીનો દરિયા કિનારો ખાલી કરવામાં આવશે. કિનારે રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવશે, તો કાચા મકાનમાં રહેતા લોકોનું સ્થળાંતર થશે. અગરિયા અને બંદર પર કામ કરતા લોકોને સલામત જગ્યાએ ખસેડવામાં આવશે, તો આવતીકાલથી સ્થળાંતરની પ્રક્રિયા હાથ ધરાશે. તો કચ્છમાં ભારે વરસાદ. અબડાસા પૂર્ણા 2 ઇંચ, ભચાઉમાં 1 ઇંચ અને નખત્રાણામાં 1 ઇંચ વરસાદ. મહા વાવાઝોડાની અસરને પગલે વરસાદનું આગમન. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર મહા વાવાઝોડાનો ખતરો. આગામી 5, 6 અને 7 તારીખે દ્વારકા, પોરબંદર, માધવપુર અને દીવ સહિતના વિસ્તારમાં મહા વાવાઝોડાની અસર. તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ. એનડીઆરએફની 8 ટીમ સ્ટેન્ડબાય રહેશે. તો વડોદરામાં મહા વાવાઝોડાને પગલે સરકારી અધિકારીઓની રજા રદ. હેડક્વાર્ટર ન છોડવા માટે સૂચના. જરોદ એનડીઆરએફ કેમ્પ ખાતે 12 ટીમ સ્ટેન્ડબાય. તો રાજ્ય સરકારના આદેશ બાદ પ્રભાવિત વિસ્તારોમાં એનડીઆરએફની ટીમને રવાના કરાઈ. મહા વાવાઝોડાને પગલે સોમનાથ, વેરાવળ, પોરબંદર, અમરેલી, જામનગર અને દ્વારકામાં તંત્રને એલર્ટ કરવામાં આવ્યા. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં એનડીઆરએફની ટીમ સજ્જ. હાલ રાજ્યમાં 15 એનડીઆરએફની ટીમ સજ્જ છે, તો 10 અન્ય રાજ્યોમાં ટીમ એરલિફ્ટ કરશે. ગીર સોમનાથ જિલ્લામાં વહીવટીતંત્રે જિલ્લાભરના તમામ વિભાગના ઉપરી અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કર્યું. મહા વાવાઝોડાની પૂર્વ તૈયારી અને વ્યવસ્થાપનને લઈને ચર્ચા કરવામાં આવી. તો રાજકોટમાં પણ મહા વાવાઝોડાને પગલે અધિકારીઓની રજા રદ. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ શરૂ કરવામાં આવ્યો અને કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો. તો વાવાઝોડાને લઈને રાજકોટનું વહીવટીતંત્ર થયું સજ્જ. મહા વાવાઝોડાને લઈને પોરબંદર, વેરાવળ હાઈવે પર સમુદ્રી તટ પર આવેલા 31 ગામોને હાઈ એલર્ટ કરવામાં આવ્યા. તો આ સાથે તમામ અધિકારીઓને એલર્ટ રહેવાની સૂચના. મંગળવારથી અસરગ્રસ્ત ગામના લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. તો મહા વાવાઝોડાના સંકટને પગલે ફાયર બ્રિગેડના કર્મીઓની રજા રદ. દરેક ફાયર સ્ટેશન પર 2 ટીમ સ્ટેન્ડબાય રખાઈ છે. રેસ્ક્યુ ઓપરેશનમાં ઉપયોગમાં લેવાતા સાધનોની પણ તપાસ કરવામાં આવી. અમદાવાદમાં 16 ફાયર સ્ટેશન પર 6-6 કર્મચારીની 2 ટીમ સ્ટેન્ડબાય. દેવભૂમિ દ્વારકામાં મહા વાવાઝોડાની અસરને પગલે પ્રવાસીઓને સાવચેત કરવામાં આવ્યા. પ્રવાસીઓને ગાયત્રી મંદિર નજીક ચોપાટી અને દરિયાકાંઠાથી દૂર રહેવાની અપીલ. તો કચ્છના દરિયામાં ફસાયેલી ગુજરાતની 150થી વધારે બોટને કિનારે લાવવાની ફિશરીઝ વિભાગે કામગીરી હાથ ધરી. કોસ્ટગાર્ડ અને મરીન પોલીસની પણ મદદ લેવામાં આવી. તમામ બોટને પરત લાવવા માટે તંત્રએ હાથ ધરી કામગીરી. તો ગુજરાત અને મહારાષ્ટ્રને અસર કરનારા મહા વાવાઝોડાને પગલે કેન્દ્ર સરકાર પણ સતર્ક. દિલ્હીમાં કેબિનેટ સચિવ રાજીવ ગાબાએ રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થાપન કમિટીના અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કર્યું અને આવનારી સ્થિતિ અને તેની તૈયારીઓ પર ચર્ચા કરી. ઉપરવાસમાં પાણીની આવકથી તાપીમાં આવેલા ઉકાઈ ડેમમાંથી 1 લાખ ક્યુસેક જેટલું પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું. ડેમમાંથી પાણી છોડવામાં આવતા સિંગળપોર અને રાંદેરને જોડતો કોઝવે ઓવરફ્લો થયો. કોઝવે 3 મહિનાથી બંધ કરાયો છે. પાટણ જિલ્લામાં માવઠાથી ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન. કપાસ, બાજરી અને પશુઓનો ઘાસચારો સહિતના પાકો માવઠામાં ધોવાયા. નુકસાનીમાંથી ઉગરવા માટે સરકાર પાસે ખેડૂતોની સહાયની આશા. અમરેલીના ખાંભામાં વીમા કંપનીના એજન્ટોની ગોલમાલ સામે આવી. પાકમાં વધુ પ્રમાણમાં નુકસાન બતાવવા માટે ખેડૂત પાસેથી 600 રૂપિયા પડાવ્યા. 91 ફોર્મના 54,600 રૂપિયા પડાવવામાં આવ્યા. ઓડિયો વાયરલ થવાની જાણ થતાં 9,600 રૂપિયા પરત કર્યા. તો અમરેલીમાં વીમા કંપનીના એજન્ટનો વીડિયો વાયરલ થયા બાદ રાજ્ય સરકાર હરકતમાં. રાજ્ય કૃષિ પ્રધાન આરસી ફળદુએ તપાસના આદેશ આપ્યા. અધિકારીઓને પોલીસ ફરિયાદ દાખલ કરવાની સૂચના અપાઈ. તો પાક વીમા એજન્ટ દ્વારા ખેડૂતોને પૈસા પડાવવાને મુદ્દે કૃષિ અધિક મુખ્ય સચિવે તપાસના આદેશ આપ્યા. વિડીયો ક્લિપના આધારે કૃષિ નિયામકને તપાસના આદેશ આપ્યા. મહત્વનું છે કે અમરેલીના ખાંભામાં બારમણ ગામે વીમા કંપનીના એજન્ટોને ગોલમાલનો વીડિયો વાયરલ થયો.
મહેસાણાની ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ભરતીનો મુદ્દો, ભરતીમાં ઓએમઆર શીટ કોરી છોડવાને મુદ્દે ઓબ્ઝર્વેશરે ખુલાસો કર્યો, કહ્યું કે કેટલી કોરી શીટ કરી તેની જાણકારી ચીફ કન્ડક્ટર એસ એ ભટ્ટ જણાવી શકે. જૂનાગઢમાં માળિયા હાટીનામાં પાક વીમાના ફોર્મ ન સ્વીકારાતા ખેડૂતોએ હોબાળો કર્યો. ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપીને મુદ્દત વધારવાની માંગ કરી. 72 કલાકમાં ફોર્મ રજૂ કરવાનો હોય છે, પરંતુ રવિવારની રજા હોવાનું ખેડૂતોને અનુમાન હતું. વલસાડમાં ડિમોલિશનની કામગીરી સાથે સ્થાનિકોએ સ્વયંભૂ બંધ પાડ્યો. બંધના પગલે મોટાભાગની બજાર અને દુકાનો સજ્જ બંધ રહી. સતત બીજા દિવસે પણ પ્રશાસનની સાથે સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો. સુરતમાં બારડોલીના નાંદેડા ચાર રસ્તા નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ, જ્યારે અન્ય લોકોને ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા. ભાવનગરના મોતીબાગ સ્થિત આધાર કેન્દ્રમાં મારામારી. આધાર કેન્દ્રમાં કામ કરતા કર્મચારીને માર માર્યો. અજાણ્યા શખ્સોએ આધાર કેન્દ્રમાં તોડફોડ કરી. અમદાવાદમાં ગાડીના કાચ તોડીને ચોરી કરતી ઘીઘોર ગેંગના બે આરોપી ઝડપાયા. વસ્ત્રાપુર પોલીસે બંને આરોપીને પકડતા 8 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયા. પોલીસે 1,68,250 નો મુદ્દામાલ, એક કાર અને ડિસમિસ જપ્ત કર્યા. અમદાવાદના સાલીમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો. શિવમ આઇકોન બિલ્ડિંગ પાસેથી 200 ફૂટના રિંગ રોડ પાસેથી માથું અને ધડ કાપીને પોટલામાં બંધ હાલતમાં મૃતદેહ મળી આવ્યો. પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કર્યો છે અને તપાસ હાથ ધરી છે. છોટાઉદેપુરમાં પાવીજેતપુરના તંબોલિયા કબીર મંદિરના મહંતે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો. અગમ્ય કારણોસર મંદિરના પરિસરમાં જ પંખી લટકીને આત્મહત્યા કરી. વડોદરામાં વાસણા ભાયલી હાઈવે પર આવેલી મોબાઈલની દુકાનમાં ચોરી થઈ. રૂપિયા 27 લાખની કિંમતના મોબાઈલની સાથે 60,000ની રોકડની ચોરી કરીને ટોળકી ફરાર. ચોરીના સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. ખેડામાં સેવાલા ચેકપોસ્ટ પાસેથી 4 દેશી પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો. ગેરકાયદે હથિયારો સાથે ખાનગી બસમાં મુસાફરી કરી રહ્યો હતો. ગેરકાયદે હથિયારોની હેરાફેરી કરતા હોવાની આશંકાના આધારે પોલીસે તપાસ હાથ ધરી. વડોદરાના ગોત્રીમાં પોલીસની પીસીઆર વાને વાંસણા જકાત નાકા પાસે કારને ટક્કર મારી. રોંગ સાઇડમાં આવતી પીસીઆર વાને કારની પાછળથી ટક્કર મારી. વાનમાં સવાર પોલીસકર્મી પીધેલો હોવાનો કાર ચાલક મહિલાનો આરોપ. ઘટનાનો વીડિયો વાયરલ.